પેલાવ લોગની ભવ્ય નિષ્ફળતા બાદ જે થોડી ઘણી હિંમત બચી હતી બધી ભેગી કરીને આજ બીજો વ્લોગ બનાવું છું. એનું નામ છે રીંગણાનું ભડથું. ડિયર વાઈફ કહે કે રીંગણાનું ભડથું ખાવાનું મન થયું છે, પણ ઘરમાં બીજું બધું છે, મેથી છે, ચણા છે, લીલી ડુંગળી છે, બસ એક ભડથાના રીંગણા નથી. તો હવે હું ભડથાના રીંગણા લેવા જઈશ ધાંગધ્રાની ફેમસ શાક માર્કેટમાં. તો હાલો રીંગણા લેવા ભડથાના. તો પહોંચી ગયા છીએ ધ્રાંગધ્રાની શાક માર્કેટમાં. સાંજ થઈ ગઈ છે. એનો એક ફાયદો એ છે કે શાકભાજી સસ્તું મળી જાય, પણ એક નુકસાન એ છે કે ક્યારેક સસ્તાની આરે આરે સડી ગયેલું આવી જાય. પણ જો કે એ તો આપણા નસીબ, હવે સસ્તું મળે છે સડી ગયેલું. આ ધ્રાંગધ્રાની ફેમસ શાક માર્કેટ છે દેશ દુનિયામાં જેનું નામ છે. પણ શાકભાજી તો મમ્મી પપ્પા જ સારું લાવે, કેમ કે ખરાબ નીકળે તો એ આપણો વાંક તો ન આવે. પછી લઈ લીધા છે રીંગણા, હવે ઘરે જઈએ. ઓળો કે ભડથું બનાવવું હોય તો લૂખું તો ખવાય નહીં, રોટલી તો બનાવવી જ પડશે. એટલે થોડોક લોટ બાંધી લઈ, ત્રણ જણાની ચાર રોટલી બને એટલો. મીઠું તેલ પાણી ઢીબી નાખે, જાણે મને ઢીબતી હોય એમ. જો બની ગયો છે લોટ ઘાયો ઘા. થોડીક વાર મૂકી દઈ લોટ. હવે આ ઓળાના રીંગણા લઈ લીધા છે 20 ના 500. તમારે ત્યાં શું ભાવ આવે છે? અમે છેતરાઈ ગયા છીએ કે ફાવી ગયા છીએ? નીચે કોમેન્ટમાં લખી નાખજો. આ રીંગણામાં ચીરા મૂકીને અંદર મસ્ત લસણ ભરી દેવાની, જોઈ લેવાનું હળી ગયેલું છે કે નહીં. જો આ એક હળી ગયેલું આવી ગયું હતું, અડધું તો જવા દેવું પડ્યું. હવે કીધું તું ને હમણાં સાંજનો ફાયદો અને નુકસાન. પછી રીંગણ ઉપર થોડુંક, જો તમારે ઘરે જાદુ તેલ હોય, તેલના કૂવા હોય, તો ઉપર ફરતે થોડુંક તેલ લગાડી દેવું. એટલે શું જલ્દી શેકાઈ જાય, મારે જ શેકવાના છે. એટલે ધીમે ધીમે શેકવાના મજા આવે. શું શિયાળો છે એટલે થોડુંક તાપી લેવાય, શેકા ભેગું ભેગું ગરમી ઓછી થાય. આ જો મારો મધમાખી જેવો ઝીણકો, બધી વાતમાં વાદ જ કરવાના. આવી જોઈએ તાપવા, ભલે તાપી લેતો બીજું શું. આ ધીમે ધીમે રીંગણા શેકાતા શેકે રાખી. ડિયર વાઈફ ડુંગળી વાળી, થોડીક ડુંગળી સુધારી દઈ, સ્વાદ સારો આવે. જો કે શિયાળામાં લીલી ડુંગળી બહુ સારી હોય છે. જો ઉંદરાની પૂછડી જેવી ડુંગળી છે, ધીમે ધીમે બહુ શેકાઈ ગયા છે, કાંઈ વાંધો નહીં, ભલે શેકાતા. ડુંગળી સુધાર નાખે છે, ઉતારવા દો. ભેગા થોડાક મરચા અને ટમેટા એ શેકી નાખવાના. કુદરતી સ્વાદ આવે. જો કે કુદરતી સ્વાદ લેવો હોય તો બહાર લાકડામાં રીંગણા શેકીને તો જ કુદરતી સ્વાદ આવે. આ તો બધું હવે ઠીક ગેસ થઈ ગયા છે. ખરે ખરી બહાર પછી નજરાઈ જાય, બધા જોતા હોય ને આપણે બનાવીને, એટલે સારું બને નહીં. આ રીંગણા શેકાઈ ગયા, બળી ગયા, જો કાળા કોલસા જેવા થઈ ગયા. જો કોલસો ઉખાડવાનો ધીમે ધીમે. નીચે એક બાઉલ રાખ્યું છે, નીચે ઉખાડી દો, વાંધો નહીં. સરસ, જો મસ્ત થઈ ગયા. ઉખાડો ધીમે ધીમે કોલસો. આ પછી ટમેટા ઉપરથી થોડોક છોલ ઉતાર લ્યો. બાઉલ ભરાઈ ગયું છે નકરું કચરાનું. હા, ટમેટા, ત્રણ ટમેટામાં ત્રણ જણા, ત્રણેયનું એક એક ટમેટું. મરચા ત્રણ નાખ્યા છે, ત્રણેયને એક એક મરચા. એ હવે કેવા તીખા છે અત્યારે નહીં, સવાર ખબર પડશે. સરસ બફાઈ ગયા છે. ચોપરમાં નાખી દો. પેલા તો ખાંડણીમાં ખાંડતા હતા, જમાના ગયા. આવે અંદર જોઈ લ્યો કાંઈ ઈયળ બિયળ છે કે નહીં. જો કે હોય તો શું હવે ફેર પડે, બફાઈ ગઈ બચારી. એનો સ્વાદ આવશે થોડોક. કરી નાખો ચોપ. આ લેડી લોકોને ગરમ ન લાગ્યો, આપણે તો જળી કાઢીને તોય તો હોય બાપ, રાયડું પડે જાય. ટીવાઈ ગયા હોય ને રોટલી બનાવીને. ચોખ્ખા રીંગણા છે, વાંધો આવે એવું નથી. આ ચોપરમાં હું ચોપ કરી નાખું. હાલો મસ્ત જ ત્યાં રીંગણા કાઢી લીધા, જોકે બાઉલ ધોયું હતું. મરચામાં મરચાને ચોપ કરી નાખી. લોક બનાવવાની ઉતાવળમાં જો ઓલી બ્લેડ નથી નાખી, આ જો ફરીથી બ્લેડ નાખશે. આ મસ્ત ગ્રેવી થઈ જાય છે.
ચોપર હશે જ તે બધા કંઈ. બસ પછી નોર્મલી આપણે તેલ નાખીને એ રીતે કરી જ છીએ. પોળા બનાવવાની તમે હજારો રેસીપી જોઈ છે, આ એમાંની એક જ છે. શું આમાં સ્પેશિયલ ઈ છે કે અમે બનાવી છીએ. જે કપલ ભેગા મળીને રસોઈ બનાવતા હોય ને એમની મેરેજ લાઈફ નોર્મલ મેરેજ લાઈફ કરતાં મસ્તી લાઈફ વધુ હોય છે, મસ્તી વધારે હોય છે એમની લાઈફમાં. પણ જે ભેગા મળીને વાસણને કપડાં ધોતા હોય છે ને એમને મરવો હોય છે બચારાઓને. સુખી લગ્ન જીવન માટે કોઈ નિયમ નથી હોતા ન્યૂટન જેવા. ત્રણ દરરોજ એમાં નિયમ બદલાતા હોય. હેપી મેરેજ લાઈફ જીવી હોય ને તો કોઈ નિયમ ઉપર નહીં હાલવાનું, બસ પાર્ટનરને હેલ્પ કરવાની બને એટલી. કોઈ કામ કરવામાં નાનપ નહીં અનુભવવાની, તો જ તમે લાંબુ અને સુખી જીવન જીવી શકશો. નકર હું જીવન ટૂંકાવું ધરમપત્નીના હાથમાં છે. આ મીઠા બદલે કંઈક ઝેર નાખી દઈ તો પૂરું થઈ જાય. વાહ, મસ્ત ઓળો બની ગયો છે. વાત વાતમાં ખબર ન પડી ક્યારે ઓળો બની ગયો. હું તો મસ્ત જ કહું ને, કેમ કે વરને વરની માં જ વખાણે. બાકી તો શું, બધાને પોતપોતાના ઘરનું જ ભાવતું હોય. જેમ વધારે ચોડવો શેકો, મીઠું સ્વાદ અનુસાર, અકળ ઓકાત અનુસાર. વાહ, આ મસ્ત ઓળો બની ગયો છે. જો સુગંધ આવે છે, નહીં આવતી હોય, મને આવે છે. આ ઉપર ગાર્નિશિંગ માટે શું કહેવાય ને, કોથમરી. હા, કોથમરી થોડીક નાખી દો, વળી હલાવી નાખો. ગરીબો જેવું રસોડું છે, સરકારી ક્વાર્ટરમાં તો બીજું કેવું હોય. આવું જોઈ ફાઇનલી અમારી મહેનતનું પરિણામ. ડિયર વાઈફે દલીડાવાળી રોટલી બનાવી છે. લિટરલી આ અમારી મહેનતનું જ પરિણામ છે. લગભગ આયા સુધી કોઈ પોઈચા નહીં હોય, પણ જે પોઈચા હોય એમને પ્રશ્ન કેવો લાગ્યો કોમેન્ટમાં ગાળું દઈ દો.